23 નવેમ્બર થી રાજ્યમાં માધ્યમિક ઉચ્ચ માધ્યમિક કોલેજ યુનિવર્સિટીમાં ભૌતિક રીતે શિક્ષણ કાર્ય શરૂ કરવાનો આજે કેબિનેટે નિર્ણય કર્યો છે। 23 નવેમ્બર સોમવારથી ધોરણ 9 થી 12ના વર્ગો ભારત સરકારની SOP ગાઈડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરવામાં આવશે। કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણ કાર્ય શરૂ થશે। કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે, તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષાએ માત્ર ફાઇનલ યરના જ ક્લાસ શરૂ કરવામાં આવશે। ઇજનેરી શાખામાં પણ ફાઇનલ યર અને ITI તથા પોલિટેકનિક કોલેજીસ પણ 23 નવેમ્બરથી ચાલુ કરવામાં આવશે। ભારત સરકારની SOPને અનુસરતા રાજ્યમાં શાળા કોલેજો દ્વારા જે ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ ચાલુ રહેશે। તમામ બોર્ડની બધી જ સરકારી ગ્રાન્ટીન એડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓને આ SOP સમાન રીતે લાગુ થશે। આગામી 23 નવેમ્બરથી રાજ્યમાં 9 થી 12ની શાળાઓ તેમજ PG મેડિકલ પેરામેડિકલ ઉપરાંત અંડર ગ્રેજ્યુએટ ફાઇનલ યરના વર્ગો શરૂ થશે। બાકીના વર્ગો ધોરણો શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર તબક્કાવાર યોગ્ય નિર્ણય લઈને સરકાર પછીથી જાહેરાત કરશે। શાળા કોલેજોમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત ગણવામાં આવશે નહીં। શાળા કોલેજ આવવા માટે વિદ્યાર્થીના માતા પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે। વિદ્યાર્થી વાલી શિક્ષક આચાર્યએ SOP પ્રમાણે વ્યવહાર કરવાનો રહેશે નો વિકલ્પ આપ્યો છે એ આચાર્ય નક્કી કરશે। દાખલા તરીકે જ્યાં 9 અને 10 છે ત્યાં સોમ બુધ શુક્ર એ 9મું ધોરણ, બાકીના દિવસોમાં 10મું ધોરણ, જ્યાં 11 અને 12 છે ત્યાં પણ એવી રીતે સોમ બુધ અને શુક્ર બાકીના દિવસો એ બાકીના વર્ગો, જ્યાં 9 થી 12 છે ત્યાં 9, 11, 10, 12 સોમ બુધ શુક્ર મંગળ ગુરુ શનિ આ પ્રમાણે પણ બાળકના સ્વાસ્થ્યની ચિંતા કરીને આખું શિક્ષણ કાર્ય કરવાનો અમે નિર્ણય કર્યો છે। આ કામમાં હું વાલીઓ પાસેથી સહકાર માગું છું, સંચાલકો પાસેથી સહકાર માગું છું અને આ બધું જ સંકલન કરવા માટે અમારા DO DPO અને આચાર્યો એ બધાનું સંકલન કરીને રોજ આ મેન્ટેન કરશે એનો રિપોર્ટ પણ અમને આપશે।
શિક્ષક વિદ્યાર્થીઓને દરરોજની તપાસણી થાય, સાબુ વડે હાથ ધોવાની વ્યવસ્થા, સોશિયલ ડિસ્ટન્સની બેઠક વ્યવસ્થા, આ બધું જ એ શાળાના આચાર્યએ મેન્ટેન કરવાનું રહેશે, ધ્યાન રાખવાનું રહેશે. દરેક વિદ્યાર્થીને એની વાલીની સંમતિ માટેનું એક ફોર્મ આપવામાં આવશે અને એની સાથે કેટલીક વાલીઓએ વિદ્યાર્થીઓએ SOP પાળવામાં અનુસરવામાં ધ્યાનમાં લેવા જેવી અગત્યની સૂચનાઓ પણ દરેક ફોર્મની સાથે દરેક વાલીને પહોંચાડવામાં આવશે. આ નિર્ણય આજે મળેલી માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કેબિનેટમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. દેશમાં માર્ચ મહિનાથી જે રીતે લોકડાઉનની પરિસ્થિતિ નિર્માણ થયેલી, ગુજરાતમાં પણ માર્ચ મહિનાથી શાળા કોલેજો બંધ હતી, પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે એટલા માટે ઓનલાઈન લર્નિંગની વ્યવસ્થા કરી હતી. આજરોજ માન્ય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી મિટિંગમાં જેવી રીતે બધી જ વ્યવસ્થા ધીમે ધીમે અનલોક થઈ રહી છે, એ જ પ્રમાણે શિક્ષણ કાર્ય પણ અનલોક થાય, તબક્કાવાર શરૂ થાય એવો નિર્ણય આજે કરવામાં આવ્યો છે. પરંતુ તે પહેલાં મેં અને મારા સાથી મંત્રીશ્રીએ, સચિવશ્રીએ આ વિષયમાં પરિપક્વ વિચારણા કરવા માટે શિક્ષણ વિભાગ, શાળા કોલેજ યુનિવર્સિટી, સંચાલકો, શિક્ષણવિદો, વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે મિટિંગોનો દોર કરીને તબક્કાવાર અનેક મિટિંગો કરીને સરકારે આખરી નિર્ણય કર્યો છે. નજીકની આરોગ્ય વ્યવસ્થા હોય ત્યાં આચાર્યએ જાણ કરીને તાત્કાલિક ધોરણે એને હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવશે. 1-8ની શરૂઆત ક્યારે કરવી આ અનુભવની સમીક્ષા કર્યા પછી યોગ્ય સમયે ધોરણ 1-8ના બાળકોને શાળાએ બોલાવવા અંગેનો નિર્ણય કરીશું. પૂરતી કાળજી લેવામાં આવશે. પ્રાર્થનામાં ભેગા ન થાય, રિસેસમાં ભેગા ન થાય, મધ્યાહ્ન ભોજન એના બદલે જે અમે સબસિડી આપીએ છીએ, સબસિડી એ બાળકના ખાતામાં ડિસેમ્બર સુધી જમા થઈ જાય, જે માર્ચથી અત્યાર સુધી થઈ છે. આ બધી જ કાળજીઓ અમે ગંભીરતાપૂર્વક લઈશું.